પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો દ્વિતીય પદવી સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પદવીદાન સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ અને જીઆઈડીસીના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા। પદવીદાન સમારોહના અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવના હસ્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રતિભાવંત છાત્રોને સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં કુલ 907 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જે પૈકી 16 વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા 16 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે આ સમારોહ યોજવામાં આવ્યો હતો। પ્લેટફોર્મ આપવા રિસર્ચ અને ઇનોવેશનને વેગ આપ્યો છે। હમણાં જ આપણે એજ્યુકેશનલ સેક્ટર નેશનલ કોન્ક્લેવ ઓન એજ્યુકેશન કરીને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ગુજરાતમાં મળે તે માટે 30થી વધુ એમઓયુ કર્યા છે। નવી શિક્ષણ નીતિમાં હોલિસ્ટિક એજ્યુકેશનલ ડેવલપમેન્ટનો ધ્યેય રાખવામાં આવ્યો છે। ગુજરાતમાં આપણે હોલિસ્ટિક એજ્યુકેશનલ ડેવલપમેન્ટ સાકાર કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે, સાથે યુવાનોના નવી પાઠ આપવા તેના શોધ સંશોધનને પ્રોત્સાહિત કરતી SSIP-ની 2.0 પણ લોન્ચ કરી દીધી છે। પ્રધાનમંત્રી શ્રી યુવાનોની શક્તિમાંથી તેમના બાવડાના બળે નયા ભારતના નિર્માણનો કોર આપ્યો છે। સ્કિલ ઇન્ડિયાના તેમના મિશનને આપણે ગુજરાત કે યુનિવર્સિટીની સ્થાપના માટે ગુજરાત વિધાનસભામાં જ્યારે આદરણીય આપણા મુખ્યમંત્રી સાહેબ વિધાન સિદ્ધપુર ધામ